केशोद नगरपालिकाना प्रमुख सामे चेम्बर ऑफ कॉमर्सना प्रमुखे करेला आक्षेपोनो जनता जागे खुलासो। चेम्बर ऑफ कॉमर्सना प्रमुखे करेला नगरपालिकाना प्रमुख सामेना आक्षेपो बाबते नगरपालिकाना प्रमुख योगेश सावलियाए जनता जागे संदेश पाठव्यो। लोकोने गैरमार्गे न दोरावा करी अपील। તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એકલ દોકલ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ અને વ્યાપારી મહામંડળ બની બેઠેલા પ્રમુખ યોગેશ સાવલિયા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર સસ્તી પ્રસિદ્ધ માટે નગરપાલિકા દ્વારા વેરોમાફીના પેમ્પલેટ છપાવી જાહેરાત કરેલ, જે ખોટી જાહેરાતો કરી ખોટા જશ મેળવવા માટે હત્યા મારે છે, એ બાબતે નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયાએ જવાબ આપતા જનતાને જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલ, જેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે અને તે પણ મુદત નક્કી કરેલ છે ત્યાં સુધી, અને તે મુદતમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે, અને જે સરકાર દ્વારા ટેક્સ માફીની જાહેરાત કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સામે વાહિયાત આક્ષેપ કર્યો હતો, તેના જવાબમાં નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલિયાએ જનતાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે વ્યાપારી મહામંડળનું 2 વર્ષ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું મુશ્કેલ હતું, જેનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા વાંધો લઈ અટકાવેલ હતું, અને વ્યાપારી મહામંડળનું એકમાત્ર ચેમ્બર ઓફ કોમર્સ વિરોધ કરે છે અને મોટા ઉદ્યોગો માટે છે, જ્યારે વ્યાપારી મહામંડળમાં 40 જેટલા વેપારીઓ જોડાયેલા છે, જે નાના વેપારીઓ માટે બનાવેલ છે। જનતાએ ખોટી વાતોથી ગેરમાર્ગે ન દોરાવું, સત્ય હકીકત જાણવી અને લોકોએ પણ સહકાર આપવા નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા સાથે જનતાજોગ સંદેશ આપતા જણાવ્યું છે। ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ। જાણ કરું છું કે રાહત ગુજરાત સરકારે આપેલી છે, નહીં કે નગરપાલિકાએ। ગુજરાત સરકારે જે કોરોનાની મહામારીની વિશેષ ઉપસ્થિતિમાં આવેલા અને સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્યની પણ મહામારી પરિણામે લોકડાઉન હિસાબે અર્થતંત્ર અને જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોને આર્થિક નુકસાન થયેલ છે, તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નહીં કે અમે કોઈ, રાજ્ય સરકારે આખે આખો આત્મનિર્ભર રૂપે કે જાહેર કરેલ છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવેલી છે, જેમાંથી વાણિજ્ય એકમોને 2020-21 પ્રોપર્ટી ટેક્સમાં 20% માફી આપેલી છે, જેની મુદત 31-8-2020 સુધીમાં ચૂકવણી કરવાની રહેશે, ત્યારબાદ આનો લાભ ગણવાપાત્ર લગભગ રહેશે નહીં। શહેરી વિસ્તારના રહેણાંકી મિલકતોમાં પ્રોપર્ટી ટેક્સમાં 10% લાભ માફી આપવામાં આવેલી છે, જેની તારીખ 31-7-2020 સુધીની છે, અને મેં જે સોશિયલ મીડિયામાં મૂકેલું છે ભાઈ ચેમ્બર ઓફ પ્રમુખ સાહેબ, એમાં લખેલું એ છે કે આ અમે જે સોશિયલ મીડિયામાં આપ્યું છે એમાં મેં આની મુદત વધારાનું માંગ્યું છે, નહીં કે કોઈ ટેક્સ માફીનું। માત્ર ને માત્ર આની મુદત વધે તો નાના માણસો અને વેપારીને બધાને પૈસા હાથ ઉપર આવે તો ટેક્સ ભરવાનો સવલતા છે, એ માટે થઈને આપેલું છે। આમાં કોઈ અમારી સસ્તી પ્રસિદ્ધિ નથી, આ તો પબ્લિકનું કામ છે, અમે કરીએ છીએ, અને ચેમ્બરને એ જાણ હોવી જોઈએ કે વેપારી મહામંડળ એટલા લગીમાં શું કામ કર્યા છે, અને વેપારી મંડળનો વિરોધ માત્ર ને માત્ર ચેમ્બર કરે છે, એને કાંઈ કામ કરવાનું રહેતું નથી। અમે જે આજથી લગભગ 2 વર્ષ પહેલાં અમે એનું રજીસ્ટ્રેશન કરાવવા માટે મૂકેલું હતું, તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વાંધો લીધેલો હતો, જે અમારું એને રજીસ્ટ્રેશન અટકાવેલું હતું, એટલે ચેમ્બરને અમે અને વેપારી મંડળ છે ઓલા કાંટાની જેમ ખૂંચીએ છીએ। અને બીજું કે ચેમ્બર છે એ મોટા ઉદ્યોગો માટે છે, નાના વેપારીનું કોઈ નહોતું, એટલા માટે થઈ અને અમારી જે વેપારી મહામંડળની ટીમ છે એ લોકોએ આ બધું કરેલું છે, વેપારી મહામંડળ રચ્યું છે, જેનામાં લગભગ ઓછામાં ઓછા 40 વેપારીઓ એમાં જોડાયેલા છે। એટલે આપ સૌ પબ્લિકને મારી વિનંતી છે કે પ્રેસ મીડિયામાં તો ઘણું બધું આવતું હોય છે, પણ હકીકતમાં જે ખૂણે જે બેન કામ કરવાનું થતું હોય એમાં પબ્લિકનો સહકારની જરૂર છે, ના કોઈના વિરોધ।